વિધાનસભાની ચૂંટણી અને હાલમાં ચાલી રહી કોરોના મહામારીમાં પ્રજાજનોને મદદ પહોંચાડવા અને પડખે ઉભા રહેવા માટેની તૈયારી અને કામગીરી અંગે આણંદ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોમાં જોમ ભરતા જણાવ્યું હતું કે આઝાદી વખતે પણ કોઈ હોદ્દા નહોતા, છતાં પણ સૌએ કોંગ્રેસનો અવાજ બનીને દેશને આઝાદી અપાવી હતી. આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હોદ્દેદારો અને કાર્યકરોએ અત્યારથી જ કામે લાગી જવાની અને કોંગ્રેસની વિચારધારાને છેવાડાના માનવો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી. તેઓએ 1.5 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારી, વાવાઝોડાએ સર્જેલી તારાજી, પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ, બેરોજગારી, શિક્ષણ વગેરે મુદ્દાઓ ઉપર વિસ્તૃત છણાવટ કરીને ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો આપણે બધા એક થઈને મજબૂત તાકાતથી લડીશું તો સાથે સાથ વિધાનસભા સહિત લોકસભા પણ જીતીશું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ જણાવ્યું હતું કે આગામી 2022ની ચૂંટણી પહેલા નવું સંગઠન બનનાર છે, જેમાં યુવાઓને અને નવા ચહેરાઓને વિશેષ સ્થાન આપવામાં આવશે. આણંદ જિલ્લાનું સંગઠન પણ બદલાશે ત્યારે સૌએ એક મજબૂત કાર્યકર તરીકે અત્યારથી જ કામે લાગી જવાની તેઓએ હાકલ કરી હતી. આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોડા સહિત આ પ્રસંગમાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મેડાએ પણ પ્રવચન આપીને કાર્યકરોમાં નવું જોમ ભર્યું હતું. સમગ્ર ગુજરાતમાં પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે, જન આંદોલનની શરૂઆત માટે અને સંગઠનને લગતા કાર્યક્રમો અનુસંધાને દરેક જિલ્લામાં વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એના જ ભાગ સ્વરૂપે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મળી છે. સ્થાનિક પ્રશ્નોને લઈ, આગામી સમયમાં સંગઠનના ફેરફારોને લઈ અને પ્રદેશથી લઈને બૂથ સુધી સંગઠનને વધારે મજબૂત કરવાના કાર્યક્રમો સાથે, જે પ્રજાની તકલીફો છે, છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતા, અનાવડત, સંકલનનો અભાવ અને દૂરંદેશીતાના અભાવને કારણે જે ગુજરાતમાં 2 લાખ કરતાં વધારે લોકોના કોરોનામાં મૃત્યુ થયા, એ મૃતકના પરિવારજનોની મુલાકાત લેવામાં આવશે અને સાંત્વના આપવામાં આવશે અને એમને જે 4 લાખ રૂપિયાની સહાય માટેની માંગ છે એ માંગને બુલંદ કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. સાથે સાથે કોરોના મહામારી, આર્થિક પાયમાલી, ઘર ચલાવવું મુશ્કેલ છે અને એવા સમયમાં સરકારે રાહત તો ના આપી, પણ પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલને તમામના ભાવ વધારાને કારણે આજે ઘર ચલાવવું મુશ્કેલ છે. ત્યારે મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોને લઈ આવનારી 7 તારીખથી શરૂ કરીને 17 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં તાલુકા શહેર સ્તરથી શરૂઆત કરીને પ્રદેશ સુધી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નોને, પ્રજાલક્ષી પ્રશ્નોને લઈ અને જન આંદોલનની શરૂઆત કરવામાં આવશે. દરેક કાર્યક્રમમાં પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહી તાલુકા કક્ષાએ પણ કારોબારી બેઠકમાં ત્યાંના સંગઠન અને બાકીના પ્રશ્નોની સમીક્ષા પણ કરશે અને સાથે સાથે જન આંદોલનમાં પણ જોડાશે. ચૂંટણીઓ આવે, અલગ અલગ રાજકીય પક્ષો સક્રિય થતા હોય છે, એના કાર્યક્રમો આપતા હોય છે, પણ ભૂતકાળમાં 2017ની ચૂંટણીના પણ પરિણામ જોજો, ગોવાની ચૂંટણીના પણ પરિણામ જોજો, ગત વખત પંજાબની ચૂંટણીના પણ પરિણામ જોજો, કે છેલ્લા સમયે આવીને ચૂંટણીલક્ષી રાજનીતિ કરવાવાળા પક્ષોને ક્યારેય પ્રજાએ સમર્થન નથી આપ્યું. પ્રજા જોવે છે, જાણે છે અને ગુજરાતની પ્રજાને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતની પ્રજા ખૂબ આગવી રાજકીય કોઠાસૂઝ ધરાવતી પ્રજા છે. એટલે જે ચૂંટણી માટે, લાભ લેવા માટે આવીને જે કાર્યક્રમો કરવાવાળા પક્ષો છે એને પ્રજા સારી રીતે ઓળખે છે. મુખ્યમંત્રી કેજરીવાલે એવું કહ્યું હતું કે જે પ્રમાણે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ મળીને શાસન કરે છે, એ કીધું કે રાજકીય પાર્ટીઓ હોય પ્રજાને ભ્રમિત કરવા માટે આવા બિનવિચારી સ્ટેટમેન્ટો પણ કરતા હોય, પણ પ્રજા સમજુ છે, સાણી છે અને એનો દાખલો 2017ની ચૂંટણીના પરિણામ પણ જોજો, ગોવાના પરિણામ પણ જોજો, પંજાબના પરિણામ પણ જોજો અને આવનારી 2022ના પરિણામ પણ જોજો. ગુજરાતની પ્રજા ખૂબ સમજુ સાણી છે. 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગુજરાતમાં જે પણ મોટી
इरिगेशन फेसिलिटी एटले के डेम बन्या, केनाल्स बन्या, शैक्षणिक संस्थाओं बनी, हॉस्पिटल्स बनी, जे पण इन्फ्रास्ट्रक्चर ने नीति बनी એમાં કોંગ્રેસ સરકાર અને એ વખતના નેતાઓની દૂરંદેશીતાને કારણે આજે પણ આપણે એનો લાભ લઈ રહ્યા છે. અને છેલ્લા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એક પ્રચાર દ્વારા વિકાસનો મોડલ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો અને ગુબ્બારો રજૂ કર્યો હતો, એ ગુબ્બારાની હવા આ કોરોના મહામારીના સમયમાં નીકળી ગઈ છે. લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો છે કે શરૂઆતના વર્ષોમાં કોંગ્રેસના શાસન દરમિયાન કેવા નીતિ નિયમો કાયદાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું અને ગુજરાતને કઈ રીતે વિકાસના પંથે લઈ ગયું ને છેલ્લા 25 વર્ષમાં ક્યાં પાછા પડ્યા, ક્યાં ખોટો ને ભ્રામક પ્રચાર થયો અને સાચી હકીકતો શું છે ગુજરાતની જનતાએ જોઈ લીધું છે, જાણી લીધું છે, અનુભવી લીધું છે અને એનો સ્પષ્ટ જનાદેશ આવનારી ચૂંટણીઓમાં જોવા મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રજાના આશીર્વાદ નથી મેળવી શક્યા. જ્યાં જ્યાં અમારી કમીઓ રહી છે, જ્યાં પ્રજા ભ્રામક પ્રચારને કારણે બીજા રસ્તે મતદાન કર્યું છે, એ તમામનો હવે અભ્યાસ કરી રહ્યા છે. અને એટલા જ માટે દરેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ કારોબારી બેઠક યોજાશે, તાલુકા કક્ષાએ અને શહેર કક્ષાએ યોજાશે, કાર્યકરો સાથે પણ સંવાદ થશે અને એક નવી રણનીતિ સાથે મિશન 2022 લઈને નીકળીશું. હજુ ખૂબ દૂર છે ચૂંટણી, સમય પણ ઘણો છે. આવનારા સમયમાં અનેક તમને પરિવર્તનો પણ જોવા મળશે, અનેક રીતે નવા કાર્યક્રમો પણ જોવા મળશે અને લોકોમાં પણ કોરોના મહામારીની બીજી લહેર પછી જે સાચી હકીકત લોકોને અહેસાસ થયો છે, 25 વર્ષના ભાજપના શાસન પછી પણ લોકોને હોસ્પિટલમાં બેડ માટે દર દર ભટકવું પડ્યું, ઓક્સિજન માટે, ઇન્જેક્શન માટે કે વેન્ટિલેટર માટે દર દર ભટકવું પડ્યું અને સરકારની ખોટી નીતિઓ અને નિષ્ફળ શાસનને કારણે 2 લાખ કરતાં વધારે લોકોના કોરોનામાં મૃત્યુ થયા, એ હકીકતો પણ પ્રજા અને ગુજરાતની સમજુ સાણી જનતા જાણે છે અને એનો પડઘો આવનારા સમયમાં દેખાશે. છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારીના સમયમાં જે કોવિડની ગાઈડલાઈન છે, મોટા પ્રમાણમાં ટોળા નહીં એકત્રિત કરવા અને એ ગાઈડલાઈનનું પાલન કરીને રાજકીય પક્ષ તરીકે અમે કાર્યક્રમો કર્યા છે. હવે જ્યારે કોરોના મહામારીનો ધીમે ધીમે અસર ઓછી થાય અને સરકાર કાર્યક્રમો કરવાની છૂટ આપશે, ત્યાર પછી આપ સૌ પણ જોશો કે મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતરીને સરકારની નીતિઓનો, સરકારના ખોટા નિર્ણયોનો વિરોધ પણ કરશે અને સાથે સાથે જે પ્રજાની તકલીફો છે, જે પ્રશ્નો છે એને વાંચશે. કે તમારી વ્યક્તિગત માન્યતા હોઈ શકે, કોંગ્રેસ 135 વર્ષ જૂની પાર્ટી છે. આજે પણ ગુજરાતનું એક પણ ગામ, એક પણ બૂથ કે એક પણ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં કોંગ્રેસની વિચારધારા પહોંચી નહીં હોય. અને ક્યારેક ચૂંટણીઓમાં ઉતાર ચડાવ આવતા હોય છે. રાજકીય પરિસ્થિતિઓ ચૂંટણીલક્ષી આપણે મૂલવી ના શીખીએ. આ વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસે આઝાદીની લડાઈ લડ્યા ત્યારે પણ કોઈ સત્તા માટે નહોતા લડ્યા, દેશને આઝાદ કરવા લડ્યા હતા. આજે પણ અમારી રાજકીય વિચારધારા કોઈ સત્તા કરતાં પણ લોકોની સુખાકારી માટે, લોકોના હક અધિકાર માટે, લોકોના ન્યાય માટે અને જ્યાં પણ અન્યાય થાય, અત્યાચાર થાય, શોષણ થાય અને ખોટી નીતિઓ છે એની સામે લડવાવાળી વિચારધારા છે. લોકોને સૌને સાથે રાખી, સર્વ સમાજ, સર્વ ધર્મ, સર્વ વિસ્તારના લોકોને સાથે રાખીને એક સમન્વય સાથે કઈ રીતે રાજ્યનો વિકાસ થાય, કઈ રીતે રાષ્ટ્રનો વિકાસ થાય, એ રીતે કામ કરવાના ધ્યેય સાથે અમે આગળ વધીએ છીએ. એટલે ચૂંટણીઓ આવે, કદાચ એક ચૂંટણીમાં હાર થાય, જીત થાય, એનાથી કોઈ અમારી વિચારધારામાં કોમ્પ્રોમાઇઝ થતો નથી. આવનારા સમયમાં પણ ફરી સંગઠનમાં જે કમીઓ છે એમાં સુધાર કરીશું, ફરી સંગઠનને મજબૂત કરીશું ને લોકોના પ્રશ્નોને મજબૂતાઈથી વાચા આપીશું. સમગ્ર ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા
જિલ્લાની કારોબારીની મિટિંગ અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવા માટે જિલ્લે જિલ્લે આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે આણંદ જિલ્લા ખાતે પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈની હાજરી સાથે જિલ્લા પ્રમુખ અમારા ધારાસભ્યો કાંતિભાઈ રાજેન્દ્રસિંહ અને હું આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયો છું. જે પ્રકારે દેશમાં રાજ્યમાં ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ આવી અને લોકો હેરાન પરેશાન થઈ ગયા, જાન ગયા, મુશ્કેલીમાં મુકાયા, ન દવાઓ મળે, ન બેડ મળે, ન ઓક્સિજન મળે, ન વેન્ટિલેટર મળે અને એ પરિસ્થિતિમાં લોકોએ 1.5 વર્ષ જેટલો લાંબો સમય ત્રાસમાં તકલીફમાં ગુજાર્યો. બીજી બાજુ વાવાઝોડું પણ આવ્યું અને એના કારણે સૌરાષ્ટ્રમાં તો ભારે નુકસાન થયું જ, પરંતુ સાથે સાથે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ ખેતી, પાક, શાકભાજી, ફળફળાદી અનેક રીતે ભયંકર નુકસાન થયું. લોકોના ઘર, એમના પતરા, એમનું રહેઠાણ એ પણ મુશ્કેલીમાં મુકાઈ. એક બાજુ કુદરતની આફત કોરોનાનો કેર, બીજી બાજુ વાવાઝોડું, ત્રીજી તરફ લોકડાઉન અને બીજા કારણોસર બેરોજગારી, મોંઘવારી એ માજા મૂકી પેટ્રોલનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો, શિક્ષણ કથળી ગયું, બાળકો યુવાનો એમની કોલેજમાં જવાનું નહીં, ઓનલાઈન ભણવાનું, ત્રીજા ચોથા ધોરણના બાળકો આજે અચાનક વગર ટ્રેનિંગે લોકો પાસે સગવડ દ્વારા એ ઓનલાઈન શિક્ષણ લઈ. મધ્યમ વર્ગ કારમી પરિસ્થિતિમાં મુકાઈ ગયો, ગરીબ વર્ગ તો સાવ પીસાઈ ગયો, પણ મધ્યમ વર્ગ કોની પાસે માગવા જાય, કોને આશરે જીવે, એને જીવવાના ફાંફા પડી ગયા અને એવી આર્થિક અને મુશ્કેલીઓમાં ગુજરાતીઓ મુકાઈ ગયા. સમાજનો કોઈ વર્ગ બાકી રહ્યો નહીં. આપ વેપારીઓને પૂછો, નોકરિયાત વર્ગને પૂછો, બુદ્ધિજીવીઓમાં પ્રોફેસરો, વકીલોને અને મેડિકલ ફ્રેટર્નિટી એ તો એમ કહે છે કે આ જે વ્યવસ્થા કોરોનામાં ડૉક્ટરો મદદરૂપ થઈ શકે એને બદલે અધિકારીઓ દ્વારા રાજ્યની ભાજપની સરકારે જે વહીવટ કર્યો એનાથી પારાવાર નુકસાન થયું. પીએમ કેર ફંડમાં કરોડો અબજો રૂપિયા હોવા છતાં લોકોને દવા અને વેક્સિનેશન માટે અત્યંત મુશ્કેલી પડી. વિશ્વના બીજા દેશમાં એક ઉપાય બધાએ સૌએ નક્કી કર્યો કે કોરોનાને રોકવો હોય તો એને માટે ફક્ત એ વેક્સિનેશન એ જ ઉપાય છે. આપણે માસ્કની વાત કરીએ છીએ, સોશિયલ ડિસ્ટન્સિસની વાત કરીએ છીએ, પણ દેશનો વડાપ્રધાનને ચૂંટણીમાં એક નાનકડી દીદી મમતાજીને હરાવવા માટે મોટી મોટી રેલીઓ કરી અને સોશિયલ ડિસ્ટન્સિંગના છોતરા ઉડાવી દીધા અને સાંજે ટીવી પર આવીને એમ કે તમારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે. એવી વિકટ પરિસ્થિતિમાંથી આજે દેશ પસાર થઈ રહ્યો છે. આ દેશના તમામ નાગરિકો ધર્મ, જાતિ, ભાષા, પ્રાંત એ બધું ભૂલીને ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓને થૂ થૂ કરી રહ્યા છે, સવાલ વિકલ્પ માંગી રહ્યા છે કે હવે વિકલ્પ કોણ. તો એ વિકલ્પ માટે કોંગ્રેસ પાર્ટીની ફરજ છે, એક વિરોધ પક્ષની ભૂમિકા છે, પ્રજાની પડખે ઊભા રહેવાની એની જરૂર છે. ત્યારે આજની આ કારોબારીનું હેતુ અને મહત્વ કે સંગઠનની પાંખ, ચૂંટાયેલા ધારાસભ્યો અને સૌ સાથે મળીને પ્રજાનો અવાજ બની રહે આવનારા સમયમાં, અને સૌથી પહેલી મોટી વાત કોરોના પછી શું એનો જવાબ જે પ્રજા માગી રહી છે, ત્યારે એના પડખે ઊભા રહેવા માટેનો આજની કારોબારીનો ઉદ્દેશ. હાર્દિક પટેલ પાટીદાર આંદોલનના નેતા રહ્યા છે, ખૂબ મોટી મોટી રેલીઓ કરી છે,
ખૂબ યુવાન ખૂબ સારું કામ કરે છે, અમારા હાઈકમાન્ડ સાથે પણ ખૂબ સારો ગરબો છે. અને મારી સાથે હાર્દિકભાઈ પટેલને ખૂબ નેતૃત્વ, જેમ અત્યારે અમિતભાઈ પરેશભાઈ કામ કરી રહ્યા છે તેવી રીતે હાર્દિકભાઈ પણ ગુજરાતના રાજકારણમાં ખૂબ સારું કામ કરશે અને કરવાના છે, અમે સાથે મળીને કરવાના છે.